નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ ગિનેશ સર. આપનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો, જેના કારણે આપણે શેરમૂડી જે છે એનો પહેલેથી લઈને છેલ્લે લગીનો દરેક દરેક દાખલાનો સંપૂર્ણતઃ અભ્યાસ કરતા ગયા, કે જેના કારણે આપના મગજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દાખલાને લઈને ક્વેરી ન રહે. જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી ઉદાહરણ લીધા અને સાધીના દાખલા તમને ગણવા આપ્યા હતા. ત્યાર પછી એમ થયું કે ભાઈ આ દાખલાઓ જે છે એ હવે મારે ગણવાની જરૂર છે અને તમને તમારી પાસે ઉદાહરણ ગણાવડાવું. તો આપણે એ દોર એવી રીતે પણ ટ્રાન્સફર કર્યો કે જે દાખલામાં ભૂલ પડવાની શક્યતા વધારે હોય અથવા તો સમજ ક્ષમતા જોતી હોય, તો એના માટે સાધ્યના દાખલા હું ગણતો ગયો અને ઉદાહરણના દાખલા તમને ગણવાના કીધા છે. આગલા લેક્ચરની અંદર પ્રેક્ટિસના દાખલા પણ આપેલા છે કે જેના કારણે ભરપૂર પ્રેક્ટિસ કરી શકો, આપનું ક્યાંય એ કોઈ માર્ક જાય એવું પોસિબલ ન બને. તો ચાલો આજે શરૂઆત કરીએ આપણા સફરનો છેલ્લો દાખલો શેરમૂડીનો. અમદાવાદ લિમિટેડ સોનો એવા 1,50,000 ઇક્વિટી શેર સેડ 30ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે. અરજી અને મંજૂરી વખતે 85 રૂપિયા પ્રીમિયમ સહિત શેર પ્રથમ અને આખરી હપ્તામાં બાકીની રકમ મંગાવવાની છે. કેટલી રકમ છે એના વિશે કોઈ ઉલ્લેખ કરેલો નથી. અહીંયા આપણને કીધું છે પ્રીમિયમ સહિત, તો પ્રીમિયમ 30 રૂપિયા છે, તો આપણે આમ બની શકે કે 55 + 30, તો આપણે અરજી અને મંજૂરીમાં 55 રૂપિયા મંગાવ્યો, તો અહીંયા કેટલા રૂપિયા મંગાવવાના બાકી રહેશે? 45 રૂપિયા મંગાવવાના બાકી રહેશે, કારણ કે શેર કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો છે. તો અહીંયા 45 રૂપિયા મંગાવવાના થાય. જો છે કઈ નહીં, અહીંયા શબ્દ ખાલી ભેગા ભેગા આપ્યા, અરજી ને મંજૂરી પ્રથમ હપ્તો ને આખરી હપ્તો, તો તમે પરાણે મારી મચડીને છૂટા ન કરતા કે સાહેબ અરજીના આટલા ને મંજૂરીના આટલા, પ્રથમ હપ્તાના આટલા ને આખરી હપ્તાના આટલા, પરાણે છૂટા કરશો તો દાખલો પડશે ખોટો. તો સિમ્પલ ગણતરી છે, આપણને કીધું છે 2,55,000 માટે અરજી મળે છે, 55,000 શેરની અરજીઓના મંજૂર કરવામાં આવે છે, બાકીના ને પ્રમાણસર ફાળવણી આપવામાં આવે છે, બધા શેરની રકમ સમયસર મળી જાય છે. તો મેં જે તમને સ્ટેપ શીખવાડ્યા છે એ જ સ્ટેપ પ્રમાણે જો પ્રમાણસરના દાખલા કરશો તો તમારે કોઈ પણ જગ્યાએ બ્રેક મારવાનો કે વિચારવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવે. સૌ પ્રથમ તો આપણને અરજી મળી, લખી નાખો 2,55,000 × 85 એટલે 2,16,75,000 પૈસા બેંકમાં આવે, એટલે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે, કારણ કે અહીંયા અરજી અને મંજૂરી ખાતું ભેગું બનાવેલું છે. હવે પહેલી આમદન થઈ જાય ત્યાર પછી આપણે પેલા પરત કેટલા દેવાના? 55,000, તો 55,000 × 85 એટલે 46,75,000 બેંકમાં પરત દેવાના. ત્યાર પછી આપણે શેર કેટલા છે આપણે? 1,50,000, તો 1,50,000 × 55 એટલે કે 82,50,000 શું થઈ ગઈ? મૂડી થઈ ગઈ. એમાં 30 રૂપિયા શું છે? પ્રીમિયમ છે. તો 1,50,000 × 30 એટલે કેટલા થઈ ગયા? 45 લાખ રૂપિયા શું થઈ ગયું? તમારું પ્રીમિયમ થઈ ગયું. ટોટલ 2,16,75,000 માંથી 46,82,000 ને 45 લાખ વાળી રકમ બાદ કરો એટલે બાકી બચે 42,50,000 જે વધારાની રકમ કંપની પાસે છે એ પરત દેતા નથી, તો એ ક્યાં ખાતે લઈ જવાનું છે? પ્રથમ અને આખરી હપ્તા ખાતે. તો આની આગમન શું થઈ જાય? બેંક ખાતે ઉધાર, અરજી અને મંજૂરી ખાતે. જેટલી અરજી ને મંજૂરી ઉધાર કરો, જેટલી જમા કરીએ છીએ એટલી હું કરી નાખવાની, ઉધાર કરી નાખવાની. ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 2,16,75,000, તે બેંક ખાતે, તે મૂડી ખાતે, તે પ્રીમિયમ ખાતે, ને તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે. ત્યાર પછી પ્રથમ અને આખરી હપ્તામાં રકમ મંગાવો છો, બધી બધી મળી જાય છે, 45 રૂપિયા છે, તો 1,50,000 × 45 67,50,000 રૂપિયા મંગાવવાના થાય. કંપની 67,50,000 મંગાવશે, તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પરંતુ 42,50,000 જે છે આપણને પહેલાથી મળી ગયા છે, તો 42,50,000 શું કરી નાખો? અહીંથી બાદ કરી નાખો, તો 67,50,000 માંથી 42,50,000 જાય તો બેંકમાં કેટલા આવશે? 25 લાખ આવશે, તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. અહીંયા આપણો દાખલો જે છે પૂરો થાય છે. ખૂબ જ સહેલો છે, ખાસ એવી જરૂર નહોતી, પણ છતાં એમ થયું ચાલો છેલ્લો દાખલો છે તો આપણે એ બાને બે મળી પણ લઈએ. અને જો આપે આગળના કોઈ વિડીયો જોવાના બાકી હોય અથવા તો બધા જ જોવાના બાકી હોય તો આનું જે પ્લેલિસ્ટ જે છે આપણે શ્રીનાથ શુક્લા ચેનલ જે છે એની અંદર મૂકેલું જ છે, કે આપ બધા જ વિડીયો નિહાળી શકો છો. પહેલાથી આખે આખું ચેપ્ટર લખવાની પ્રેક્ટિસ સહિતની ગણતરી હોય તો પણ આપ લખી શકો છો, અને કોઈ પણ પ્રકારનો મૂંઝવણનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો. તો આશા રાખું કે આખું ચેપ્ટર જે છે આપણને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું છે, કાંઈ પણ પ્રશ્ન નહીં આવે, અને બોર્ડના
દસે દસ માર્ક જે છે તમારા ખિસ્સાની અંદર તમે મૂકીને આવશો તો મને ખૂબ જ ખુશી થશે. ધન્યવાદ.